એક એવું ઘર, એવું દેશ, એવું ઘર કે જ્યાં બાળકો માટે મા બાપ પાસે સમય નથી, એવા એક ઘરમાં એક નાનકડો 10 વર્ષનો છોકરો પોલ ઘરમાં એકલો રમકડાથી રમી રહ્યો હતો. ટેવાયેલો હતો. એઝ યુઝ્યુઅલ પપ્પા બિઝનેસ ટ્રીપ પર ગયા છે, રાત્રે 3 વાગે આવશે, 4 વાગે આવશે. મમ્મી કીટી પાર્ટીને શોપિંગમાં વ્યસ્ત છે, એ પણ રાતના 11-1 વાગે ઘરે આવશે. ખાવાનું ફ્રીજમાં પડ્યું છે, રોજની જેમ થોડું ખાઈ લીધું છે. દરવાજો અંદરથી બંધ છે, રમકડા ફેલાયેલા છે. બાળક એની મસ્તીમાં રોજની ટેવ મુજબ એકલો એકલો રમે છે. રમતા રમતા અચાનક એક ઘટના ઘટી, રમકડું તૂટી ગયું. હાથી હતો, એ હાથીનો પગ તૂટી ગયો. હાથીનો પગ તૂટી ગયો એટલે બાળકને એમ થયું, અરે આ તો રમકડું તૂટી ગયું તો શું કરવું. તો જો દેખેગા વો શીખેગાના નિયમ અનુસાર એ વિચારે છે કે પપ્પા ઘરે હોય ત્યારે બધું રિપેર કરતા હોય છે, લાવને હું એ કરું. એટલે દોડતો જઈને પેલા ડ્રોવર પાસે ગયો, પપ્પાના ટેબલમાં ડ્રોવર ખેંચ્યો, એમાંથી હથોડી ખીલ્લી 2-4 સામાન લીધો અને હાથીની ઉપર પગ મૂક્યો અને પછી ખીલ્લી મૂકી અને ધાડ 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 એને રિપેર કરવાનું શરૂ કર્યું. પેલો બીજો ત્રીજો ને છઠ્ઠો ફટકો હથોડી છટકીને અંગૂઠા ઉપર વાગી. વી ઓલ નોઝ કે અંગૂઠા ઉપર હથોડી વાગે તો શું થાય. રાડ ફાટી ગઈ, હથોડી હાથમાંથી પડી ગઈ, અંગૂઠો લઈને કૂદકા મારવા મળ્યો, ઊભો થઈ ગયો. ખૂબ દુખાવો થતો હતો, ખૂબ તકલીફ થતી હતી, રડવું આવતું હતું, પણ રડે કોની પાસે, ઘરે તો કોઈ છે નહીં, કોઈક હોય તો જોરથી ભેકડો તાણવાની મજા આવે, ઘરે તો કોઈ છે નહીં. બહુ દુખાવો થતો, શું કરું શું કરું. ત્યાં વળી યાદ આવ્યું કે પપ્પા ઘેર હોય તો બધી હેલ્પલાઈનમાં ફોન કરતા હોય છે કે આ ઓફિસ ક્યાં આવી, પહેલું શું છે. તો એ પપ્પાને દોડતો દોડતો અંગૂઠો પકડી રહે, ટેબલ પર લેન્ડલાઈન ફોન પડેલો, કાચની નીચે થોડા વિઝિટિંગ કાર્ડ્સ, એમાં હેલ્પલાઈનનો નંબર હતો. ખટખટખટ એને ફોન લગાડ્યો. હેલ્પલાઈન પર આપણી જેવા કોઈ ટ્રેન્ડ કાઉન્સેલર બેઠા હતા, એટલે એણે એક જ સિમિલર અવાજમાં તરત જ કહ્યું કે યસ ઇન્ફોર્મેશન પ્લીઝ, વોટ કેન આઈ ડુ ફોર યુ. એટલે છોકરાએ જોરથી કહ્યું, મને આંગળી પર હથોડી વાગી છે, મને બહુ દુઃખે છે, મને બહુ તકલીફ થાય છે, હું શું કરું. હવે આવો સવાલ પહેલા બેન માટે પહેલી વાર હતો. આ મોલ ક્યાં આવ્યો, આ પોલીસ સ્ટેશનનો નંબર શું છે, મામલતદાર કચેરી ક્યાં આવી, આ બધી માહિતીઓ લઈને બેઠા. તો કે પણ બેટા તારા ઘરે કોઈ, મારા ઘરે કોઈ નથી, મને બહુ જ દુઃખે છે, બોલ હું શું કરું. તો કે સારું, તારા ઘરે ફ્રીઝ છે? તો કે હા ફ્રીઝ છે. તો કે એક કામ કર, એક વાડકો લે, એમાં થોડો બરફ કાઢ, એમાં થોડું પાણી નાખ, અને પછી તારી દુખતી આંગળી એમાં બોળી રાખ, અંગૂઠો અંદર બોળી રાખ, તને થોડું સારું લાગશે. જા આટલું કર, હું ફોન ચાલુ રાખું છું. એટલે છોકરાએ દોડાદોડ કરીને બરફ લીધો, વાડકામાં પાણી નાખ્યું, ઠંડા પાણીમાં આંગળી બોળી આમ આવ્યો. હવે કેવું લાગે છે? હવે સારું લાગે છે. હવે એક રૂમાલ ભીનો કર અને અંગૂઠા ઉપર વીંટાળી રાખ, તને એનાથી વધારે સારું લાગશે. એટલે છોકરાએ રૂમાલ વીંટી કાઢ્યો. પછી એણે કહ્યું, હા બેટા હવે હવે બહુ સરસ લાગે છે, તારું નામ શું? છોકરાએ તરત પૂછ્યું. તો કે મારું નામ સેલી છે. એન્ડ વોટ ઇઝ યોર્સ? માય નેમ ઇઝ પોલ. એન્ડ થેન્ક યુ સેલી. ખટ બાળકે ફોન મૂકી દીધો, કામ પતી ગયું, વાત પૂરી થઈ ગઈ. પણ વાત પૂરી ના થઈ. બીજા દિવસે સવારે મમ્મી ઘરમાં હતી, કંઈક કામ કરતી હશે, પપ્પા ઓફિસનું કંઈક કામ લઈને બેઠા હતા, ભાઈ હોમવર્ક કરતા હતા, હોમવર્કમાં કંઈક અટક્યું એટલે ખટખટખટ ફોન લગાડ્યો. યસ ઇન્ફોર્મેશન પ્લીઝ, વોટ કેન આઈ ડુ ફોર યુ. એ સેલી, સેલી ફિક્સનો સ્પેલિંગ કેવી રીતે લખાય? એટલે પહેલી એ શીખવાડ્યું, FIX. આ ગણિતનો દાખલો કેમ ગણાય? તો પેલી એને મેથેમેટિક્સ શીખવાડે. એક દોસ્તી, એક નાતો, એક સંબંધ બંને વચ્ચે બનવા લાગ્યો. રોજ 1-2 વાર ફોન કરવા જ જોઈએ, રોજ એની સાથે વાત કરવાની એને મજા પડે. કંઈક ને કંઈક એને વાંદરું પાડ્યું તો વાંદરાને શું ખવડાવું? સેલીને જ પૂછવાનું. એક દિવસ પોલની પાળેલી બુલબુલ પાંજરામાં મરી ગઈ. એવડા બાળક પાસે મૃત્યુની વ્યાખ્યા નહોતી. એટલે એ તો બુલબુલને આમ આંગળી મારીને જગાડ્યા જ કરે, બુલબુલ આમથી આમ નામથી આમ પડ્યા કરે. થોડી વાર પછી કંટાળીને એને ફોન કર્યો, યસ ઇન્ફોર્મેશન પ્લીઝ. અરે છોડ ને ઇન્ફોર્મેશન પ્લીઝ, પહેલા મને એક એક મારી ભૂલભૂલ આજે ગીત કેમ નથી ગાતી? રોજ તો એ કેવી ચહેકતી હોય છે, કેમ એ બોલતી નથી? પેલી થોડી જ વારમાં સમજી ગઈ એટલે એણે એટલું જ કહ્યું કે બેટા, એ ભૂલભૂલને કદાચ કોઈ બીજી દુનિયામાં ગીત ગાવા જવું પડ્યું હશે તો એ જતી રહી હશે. નાનકડા બાળકના મગજમાં નાની વાત બેસી ગઈ. આવું ઘણા બધા સમય સુધી ચાલ્યું, 1.5 વર્ષ સુધી ચાલ્યું. પછી ફોનનો સિલસિલો અચાનક બંધ થઈ ગયો, કારણ કે એના પપ્પાનો બિઝનેસ બીજા શહેરમાં શિફ્ટ થઈ ગયો, બીજે રહેવા જતા રહ્યા. ફોનનો સિલસિલો કટ થઈ ગયો. વાતને વર્ષો વીતી ગયા. હવે પોલ મેન્સફિલ્ડ નામનો બહુ જ મોટો બિઝનેસમેન બની ચૂક્યો છે. વર્ષો પછી એ જ શહેરમાં એની બિઝનેસ મીટિંગ હેન્ડલ કરવા માટે આવે છે. મીટિંગ પૂરી થાય છે અને પાછો જવા માટે એરપોર્ટ પર પહોંચી ગયો, ચેક ઇન કર્યું અને ફ્લાઇટને આવવાની રાહ જોઈ રહ્યો છે. ત્યાં એણે એક બોર્ડ વાંચ્યું અને બોર્ડ ઉપર લખ્યું હતું, ઇન્ફોર્મેશન પ્લીઝ હેલ્પલાઈન. એન્ડ સડનલી હી રિયલાઇઝ્ડ સમથિંગ. એને એમ થયું કે અરે હું કેટલા ફોન કરતો આને. તરત જ એ કંપનીનો ફોન કોલ એટેન્ડ કરતો તે બંધ કરીને પહેલો ફોન નંબર લગાવ્યો એણે અને સામે છેડે તે વાત સંભળાવી, યસ ઇન્ફોર્મેશન પ્લીઝ, વોટ કેન આઈ ડુ ફોર યુ. એ જ અવાજ, એ જ મીઠાશ. થોડી વાર તો કોલ કંઈ બોલી જ નહીં શક્યો, ગળે ડૂમો ભરાઈ ગયો.
અને બહુ હિંમત સાથે એને એટલું કહ્યું કે મેડમ, ફિક્સનો સ્પેલિંગ કેવી રીતે લખાય? અને સામે છેડેથી રાડ પડી. અરે પોલ, તું ક્યાં ચાલો ગયો હતો બેટા? મારે તને કેટલી રાહ જોઈ, મારે તને મળવું છે, મારે તને જોવો છે. તું ક્યાં છે? તું જ્યાં હોય ત્યાં હું આવું, હું અત્યારે જાઉં. તું ક્યાં છે બોલ. એટલે કે મારે પહેલાં કહ્યું મારે પણ તને મળવું છે, મારે તને જોવી છે. કોઈનો ઓડિયો ઓન થયો છે, પ્લીઝ જરા એને ઓફ કરી દો. મંજુલાબેન, તમારો ઓડિયો ઓફ કરો. યસ મંજુલાબેન, મ્યુટ કરો તમારા ઓડિયોને. યા, થેન્ક યુ. મારે પણ તને જોવી છે, મારે પણ તને મળવું છે, પણ સોરી સેલી, આજે પોસિબલ નહીં થાય. કારણ કે આજે મારી ફ્લાઇટ છે, 10 મિનિટમાં વિમાન આવશે, અને મને કોઈ એરપોર્ટની બહાર પણ નહીં જવા દે, ને નહીં તને અંદર આવવાનું. પણ 1 મહિના પછી હું આવવાનો છું, મારી મિટિંગ્સ છે, ત્યારે મળવા તને ચોક્કસ આવીશ. એટલે કે ભલે હું તારી રાહ જોઈશ. એઝ યુઝ્યુઅલ એવું થાય છે, એમ આપણે ઘણીવાર સમય સાચવી નથી શકતા, ટાઈમ મેનેજમેન્ટ નથી કરી શકતા, એમ પોલ પણ નહીં કરી શક્યો. એકની બદલે 3 મહિને એ શહેરમાં આવ્યો. પ્લેનમાંથી ઉતરતા જ હવે તેણે નંબર સેવ કર્યો તો તરત જ એને ફોન ડાયલ કર્યો કે હું પહેલા સેલીને મળી લઉં. એને ફોન લગાવ્યો, સામેથી અવાજ સંભળાયો, યસ ઇન્ફોર્મેશન પ્લીઝ, વોટ કેન આઈ ડુ ફોર યુ? અને અવાજ સેલીનો નહોતો. તો આને કહ્યું કે જરા મિસ સેલીને ફોન આપશો પ્લીઝ. તો કે ભાઈ, સેલીને તો મૃત્યુ પામે 2 મહિના થઈ ગયા, પગ નીચેથી જમીન જતી રહી, શું કહેવું શું કરવું ખબર ના પડી. ફોન મૂકવા જતો હતો ત્યાં સામેથી ફરી અવાજ સાંભળ્યો કે એક મિનિટ, તમે મિસ્ટર પોલ તો નથી ને? તો કે હા, હું જ પોલ છું, તમને મારું નામ ક્યાંથી ખબર? તો કે સેલીએ તમારા માટે બહુ વાતો કરેલી, મારી ખાસ ફ્રેન્ડ હતી, એણે તમારી બહુ વાતો કરેલી, એણે મરતા પહેલા એક ચિઠ્ઠી લખેલી, એ ચિઠ્ઠી તમને વાંચવા કહેલું છે, તમે કહો તો હું વાંચી સંભળાવું. એટલું કે જલ્દી વાંચો પ્લીઝ. એણે ચિઠ્ઠી વાંચી, એમાં લખ્યું હતું, ડિયર પોલ, તને મળવાની, જોવાની, તારી સાથે વાત કરવાની ખૂબ ઈચ્છા હતી, પણ ખેર એ થઈ ન શક્યું. પણ એ દિવસે તું કહેતો હતો ને, એણે ફોનમાં એ વખતે કહેલું ત્યારે કે સેલી, હું ભલે 1 મહિના પછી મળવા આવું છું, પણ હું તને એવું કહેવા માંગુ છું કે યુ આર સો ઇમ્પોર્ટન્ટ ફોર મી, તું મારા માટે બહુ મહત્વપૂર્ણ વ્યક્તિ છે પોલ. સેલી, એવું એને ત્યારે કહેલું. અને આ બેને એ વાત યાદ રાખીને પત્રમાં લખી કે એ દિવસે તે ફોનમાં કહેલું ને કે યુ આર સો ઇમ્પોર્ટન્ટ ફોર મી પોલ, મારે પણ તને કંઈક કહેવું છે, તું પણ મારા માટે બહુ મૂલ્યવાન વ્યક્તિ છે, તું પણ મારા માટે બહુ મહત્વપૂર્ણ છે, જીવતા તો હું શીખે છું તારી પાસેથી. પહેલા એને કંઈ સમજાયું નહીં, કાગળ આગળ વાંચ્યો કે જીવતા તો હું શીખે છું તારી પાસેથી, તારો ફોન આવતો એ સમય હું મારો ડ્યુટીનો સમય કરાવડાવતો, કારણ કે તારો પહેલી વખત ફોન આવ્યો આંગળી પર હથોડી વાગ્યાનો, એ દિવસે હું ખૂબ ઉદાસ હતી, મને જીવનમાં કોઈ સમજનાર સાંભળનાર હતું જ નહીં, હું કોના માટે જીવું છું એ જ મને ખબર નહોતી, કોઈ પર્પઝ જ નહોતો, હું આત્મહત્યાના વિચારો કરતી હતી, મારી પર્સમાં ઊંઘની ગોળીઓ પડેલી, હું ઊંઘની ગોળી લઈને મરી જવાનું વિચારતી હતી, ને તારો ફોન આવ્યો અને એ દિવસે મેં મરવાનું માંડી વાળ્યું. મને એમ થયું, ચલો એક બચ્ચા માટે તો હું જીવી, અને મેં ગોળીઓ ફેંકી દીધી, અને બીજા દિવસે તારો ફરી ફોન આવ્યો, ફિક્સનો સ્પેલિંગ કેમ લખાય, મને તારું હોમવર્ક આવડતું નહોતું, તું સવાલ પૂછતો એ ટેક્સ્ટ બુકમાં જોઈને હું એમાંથી જોઈને તને શીખવાડતી, તારા ફોન આવવાના સમય પર મારો ડ્યુટીનો સમય કરાવડાવતી પોલ, જીવતા તો હું શીખી છું તારી પાસે, અને આપણે મળી નથી શક્યા એનો અફસોસ ના કરીશ, કારણ કે તું જાણે છે બુલબુલને બીજી દુનિયામાં પણ ગીત ગાવા જવું પડે છે. યોર્સ સેલી. પત્ર પૂરો થયો, ફોન પૂરો થયો, પોલભાઈ એરપોર્ટ પર બેસી પડ્યા, ત્યાં બેસી પડ્યા, આંખમાંથી આંસુ જાય છે, અને સ્ટોરી એન્ડ્સ ઓવર હિયર.